ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કુલ 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જે પૈકી 70 કરોડથી વધુ લોકોએ એક ડોઝ તથા 29 કરોડથી વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે। 100 કરોડ વેક્સિનેશનની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। જામનગરમાં પણ જીજી હોસ્પિટલ તથા એમપીશા મેડિકલ કોલેજમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી વગેરે આગેવાનો દ્વારા હોસ્પિટલના હોદ્દેદારો, તબીબો તથા મેડિકલ સ્ટાફનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે મેયર બીનાબેન કોઠારી દ્વારા કેક કાપી 100 કરોડ વેક્સિનેશનની સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી। સૌથી મોટો દેશ એટલે આપણો ભારત દેશ, અને ભારત દેશમાં વસ્તીનું પ્રમાણ પણ સૌથી જાજુ 135 કરોડથી જાજા વસ્તીનું હોય ધોરણ, તેમાં ખાસ કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર દેશનું આરોગ્ય તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે 100 કરોડ ને પાર આપણે વેક્સિનના કેમ્પ વેક્સિન લોકોને દેવાઈ ગયા પહેલો ડોઝ, એટલે દેશ માટે અને ખાસ કરીને વિશ્વ માટે આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં દરેક ક્ષેત્રમાં ભારત જ્યારે પ્રગતિ કરી રહ્યું હોય ત્યારે કોરોનાની ત્રીજી લહેરથી પણ આપણે બચી શક્યા, મુખ્ય કારણ એનું હોય વેક્સિન છે। એટલા માટે ખાસ કરીને આજના અહીંયા જામનગર મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને અમારા નગરપાલિકાના વિભાગ દ્વારા અહીંયા ભવ્ય આજે ખાસ કરીને હોસ્પિટલમાં જે ઉજવણી કરવામાં આવી હતી એનો કેક કાપી અને અમારા મેયરશ્રીએ સૌને બધાને વધાવ્યા છે અને 4 લોકોને આજે સન્માન પણ કર્યો છે, ત્યારે આરોગ્ય તંત્રને અને દેશના વડાપ્રધાનને જામનગરની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું। આજે સમગ્ર ભારત દેશમાં જ્યારે 100 કરોડ ફર્સ્ટ ડોઝ વેક્સિનેશનના પૂર્ણ કરે છે એટલે એક માઇલસ્ટોન કામગીરી જ્યારે આખા દેશમાં પૂરી થઈ છે, તો આના ભાગરૂપે આપણા જે વેક્સિનેટર્સ છે, હેલ્થ કેર વર્કર્સ છે અને આ એક મહાઅભિયાનમાં જેટલા પણ લોકો જોડાયા હતા, જેમના થકી આ બધું બન્યું છે, શક્ય બન્યું છે, એના માટે એક પ્રતિકરૂપે આપણે એક ઉજવણીનું કાર્યક્રમ રાખ્યું છે। દરેક પીએચસી, સીએચસી, આ મેડિકલ કોલેજ ઉપર, કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં દરેક જગ્યાએ આપણા જે હેલ્થ સેન્ટર્સ છે, વેક્સિનેશન સેન્ટર્સ છે, એમાં આપણે શણગારીને એ કર્યું છે। જામનગર જિલ્લાની વાત કરીએ તો આપણે ફર્સ્ટ ડોઝમાં 93% વેક્સિનેશન ઉપર પહોંચી ગયા છીએ, સેકન્ડ ડોઝમાં પણ આપણે 80%ની આસપાસ છીએ। તો અમારી મીડિયાના માધ્યમથી બધાને અપીલ છે કે હજી પણ જે લોકોનું વેક્સિનેશન લેવાનું બાકી હોય તો આ પણ એક અભિયાનમાં જોડાવ અને આપણે જે એક કોરોના સામેની જે લડાઈ ચાલી રહી છે એમાં પણ આપણું યોગદાન।